નમસ્કાર, ગુજરાત એટ 7 માં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, સ્વસ્થ ગુજરાત, સ્વચ્છ ગુજરાત, ગુજરાત ત્યારે જ સ્વસ્થ રહી શકે કે જ્યારે આપણું પર્યાવરણને આપણે સારી રીતે ધ્યાન રાખીશું. પર્યાવરણ ત્યારે જ સ્વચ્છ રહેશે કે જ્યારે આપણું રાજ્ય હરિયાળું હોય અને કરોડો વૃક્ષો હોય. તે માટે મંતવ્ય ન્યૂઝે પોતાની સામાજિક ફરજ નિભાવતા નક્કી કર્યું છે કે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણનું મહાઅભિયાન સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવશે અને જે લાંબા સમય સુધી ચાલશે. લાખો વૃક્ષો બધાના સહયોગથી ઉગાડવામાં આવશે અને ત્યારે તો ગુજરાત થશે ગ્રીન ગુજરાત. ચાલુ વૃક્ષો વાવીએ, પર્યાવરણનું જતન કરીએ. અને હવે મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીના કેસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં રાહુલ ગાંધી માનહાનિ કેસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોર્ટમાંથી નીકળ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું. આજે સુરત ખાતે કોર્ટમાં રાહુલ ગાંધી આવ્યા હતા અને ત્યારબાદ તેમણે ટ્વીટ કર્યું. તેમણે લખ્યું કે લોકતંત્ર બચાને કી લડાઈ હૈ, યે મિત્ર કાલ કે વિરુદ્ધ લોકતંત્ર બચાને કી લડાઈ હૈ. રાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કર્યું અને તેમણે લખ્યું, લોકતંત્ર બચાને કી લડાઈ હૈ, ઇસ સંઘર્ષ મેં સત્ય હી મેરા આસરા હૈ. સત્ય મેરા અસ્ત્ર હૈ ઓર સત્ય હી મેરા આસરા. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે શસ્ત્ર જ મારું અસ્ત્ર છે. કોર્ટમાંથી નીકળ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા જણાવ્યું કે આ લોકતંત્રની લડાઈ છે અને સત્ય જ મારું અસ્ત્ર છે. રાહુલ ગાંધી સુરત ખાતે આવ્યા હતા અને કોર્ટમાંથી નીકળ્યા બાદ જ તેમણે ટ્વીટ કર્યું, મિત્રકાળ કે વિરુદ્ધ લોકતંત્ર બચાને કી લડાઈ હૈ, એટલે કે મિત્રકાળની વિરુદ્ધ આ લોકતંત્રને બચાવવા માટેની લડાઈ છે અને આ સંઘર્ષમાં સત્ય મારો આશરો છે, સત્ય જ મારું અસ્ત્ર છે, તેવું રાહુલ ગાંધીએ તેમના ટ્વીટના માધ્યમથી જણાવ્યું. ઉલ્લેખનીય છે કે સુરતમાં આજે રાહુલ ગાંધી માનહાનિ કેસ અંતર્ગત રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા અને ત્યારબાદ કોર્ટમાંથી નીકળ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું અને ટ્વીટના માધ્યમથી તમામ લોકોને જણાવ્યું કે લોકતંત્ર બચાવવા માટેની આ લડાઈ છે. તો મિત્રકાળ કે વિરુદ્ધ લોકતંત્ર બચાવવાની કે લડાઈ છે તેમ તેમણે જણાવ્યું, એટલે કે મિત્રકાળની વિરુદ્ધમાં લોકતંત્ર બચાવવા માટેની આ લડાઈ છે. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સજા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના મોટા નેતાઓની હાજરીમાં માનહાનિના કેસમાં અપીલ દાખલ કરાઈ છે. માનહાનિના કેસમાં કોર્ટે શું કહ્યું જોઈએ અહેવાલ. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળ્યા જામીન. સુરત સેશન્સ કોર્ટે 13 એપ્રિલ સુધી આપ્યા જામીન. 13 એપ્રિલ સુધી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત. સજા પર સ્ટે અંગે 13 એપ્રિલે હાથ ધરાશે સુનાવણી. સેશન્સ કોર્ટમાં સજા સામે અપીલ દાખલ. સજા રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં કરાઈ અપીલ. 3 મેના રોજ અપીલના કેસની અરજી પર થશે સુનાવણી. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરતની સેશન્સ કોર્ટમાં સજા સામે અપીલ દાખલ કરવામાં આવી છે. સજા રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ છે. અપીલના કેસની અરજી પર સુનાવણી 3 મેના રોજ થશે. તો બીજી બાજુ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટ તરફથી જામીન મળ્યા છે. રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધી સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ જણાવ્યું હતું કે આજે કોર્ટની પ્રોસીઝર પ્રમાણે રાહુલ ગાંધી સુરત આવ્યા હતા, જેમાં તેમને કોર્ટ દ્વારા સજા પર સ્ટે મૂકવાની વધુ સુનાવણી 13મીના રોજ હાથ ધરવામાં આવશે, જ્યારે ફરિયાદી પક્ષ દ્વારા 10મી એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવાનો રહેશે. આજે રાહુલ ગાંધી સાહેબ જે નીચે એમની જે સજા થઈ હતી તેના માટે સજા 30 દિવસ માટે એમને સેન્ટેન્સિંગ જે છે તે સ્ટે કરવામાં આવ્યા હતા અને બેલ આપવામાં આવ્યા હતા. એ આજે અપીલ દાખલ કરીને એને વધારવાના હોય એટલે આજે એમના તરફે અપીલ દાખલ થઈ અને નામદાર કોર્ટે સુનવાઈ સાંભળીને તેઓને બેલ આપ્યા છે અને તેઓની સેન્ટેન્સિંગ જે છે તે સ્ટે કરી છે. હવે એક ઓર એપ્લિકેશન બાકી રહી છે, જે છે એમના કન્વિક્શનના સ્ટે માટેની એપ્લિકેશન, જે સાહેબે 13th સાંભળવા માટે રાખી છે. માનહાનિ કેસમાં 2 વર્ષની સજા મળ્યા બાદ મહિનાના જામીન પર રહેલા રાહુલ ગાંધીએ આજે સુરત કોર્ટમાં અપીલ દાખલ કરી છે, જેમાં રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કોર્ટમાં અપીલ કરી છે, જેનો નંબર 254/2023 કોર્ટ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે. સુરતની કોઈ કોર્ટમાં કેસ જશે એ હજી સુધી નક્કી નથી થયું. જો કે હવે પછીની સુનાવણી આ કેસમાં 13 એપ્રિલના રોજ હાથ ધરાશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
વડોદરામાં રામનવમી પર પથ્થરમારા મામલે વધુ 11 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. યુપી પોલીસ પહોંચી સાબરમતી જેલ. અતિક અહેમદ સામે વધુ એક કાર્યવાહીના એંધાણ. અલ્હાબાદ કોર્ટના ઓર્ડર સાથે યુપી પોલીસ પહોંચી યુપીના એક પીએસઆઈ સાબરમતી જેલ પહોંચ્યા. અતિક અહેમદની યુપી પોલીસ કરશે પૂછપરછ, તો સાબરમતી જેલમાં અતિક અહેમદની પૂછપરછ કરવામાં આવશે. ઉમેશ પાલ હત્યા કેસ મામલે યુપી પોલીસ પૂછપરછ કરશે. ઉમેશ પાલ હત્યા મામલે નવા રહસ્યોનો પર્દાફાશ થશે. અતિક અહેમદની યુપી પોલીસ પૂછપરછ કરશે. યુપી પોલીસ આ માટે સાબરમતી જેલ પહોંચી અને અતિકની પૂછપરછ કરવામાં આવશે. અતિક અહેમદ સામે વધુ એક કાર્યવાહી થાય તે પ્રકારના એંધાણ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ અતિકને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવ્યો હતો. યુપી પોલીસ તેને પોતાની સાથે લઈ ગઈ હતી. રાજકોટના નવનિયુક્ત કલેક્ટરે ચાર્જ સંભાળ્યો છે. રાજકોટના નવા કલેક્ટર તરીકે પ્રભવ જોશીએ ચાર્જ સંભાળ્યો છે. રાજકોટના નવા કલેક્ટર પ્રભવ જોશીએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે રાજકોટમાં એઇમ્સ અને હિરાસર એરપોર્ટનું કામ ઝડપથી પૂર્ણ થશે, સાથે જ વિકાસ કામોમાં પૂરતું ધ્યાન આપવાનું પણ જણાવ્યું. નવનિયુક્ત કલેક્ટર પ્રભવ જોશીએ કહ્યું કે લોકોની સરકારની તમામ સુવિધાઓનો લાભ મળશે. પ્રજાના સુખાકારી માટે અહીંયા ઘણા મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તો પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને કમ્પ્લીશન જે છે એ સમયસર થાય, સાથોસાથ સરકારની તમામ જે સ્કીમો છે, ખાસ કરીને આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી જેટલી પણ સ્કીમો છે એનો લાભ જે તે લાભાર્થીને મળે એ દિશામાં મારા પ્રયાસો રહેશે. એઇમ્સની પ્રોજેક્ટનું યાદ કરું તો જ્યારે એની જમીનની ફાળવણીની વાત ચાલતી હતી ત્યારે એનું સર્વે એ જે તે વખતે હું જ્યારે અસિસ્ટન્ટ કલેક્ટર હતો ત્યારે અમે કરેલા, અને એક આનંદ થાય છે કે જે જગ્યા અમે શોધી ત્યાં આજે આ બિલ્ડિંગ નિર્માણાધીન છે કે લગભગ પૂર્ણ થવાના આરે છે. જૂનાગઢમાં નવનિયુક્ત કલેક્ટરે ચાર્જ સંભાળ્યો છે. કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ ચાર્જ સંભાળતા પહેલા ગિરનાર અંબાજી દર્શન કર્યા હતા. નવનિયુક્ત કલેક્ટરે અંબાજીના મહંત દ્વારા પૂજા અર્ચના કરાવી માતાજીની ચૂંદડી ઓઢાડી આશીર્વાદ અર્પણ લીધા હતા. જામનગર જિલ્લામાં બીએ શાહે કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે. બીએ શાહના અગાઉ બોટાદ જિલ્લાના કલેક્ટર હતા. મૂળ અમદાવાદના આઈએએસ અધિકારી બીએ શાહે સિવિલ એન્જિનિયર તથા લોનો અભ્યાસ કર્યો છે, ત્યારે જામનગર જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ બીએ શાહે વિકાસલક્ષી કાર્યોને આગળ ધપાવવાની ખાતરી આપી છે. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર તરીકેનો ચાર્જ સંભાળે છે. રાજ્ય સરકારની એક પ્રાથમિકતા વિકાસના કામો ઝડપથી થાય અને લોકોના જાહેર જનતાના પ્રશ્નો જેટલો બને એટલો સકારાત્મક ઉકેલ આવે તેવો અભિગમ રહેલો છે. તે અભિગમ પ્રમાણે હું અને મારી ટીમ કાર્યરત રહીશું. વડોદરામાં પાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સીએસસી સેન્ટરમાં વધુ એક સુવિધાનો આરંભ કરવામાં આવ્યો છે. નાગરિકો માટે છાણી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં મેયર નિલેશ રાઠોડ હસ્તે આજથી એક્સરે મશીન સુવિધાનો પ્રારંભ કરાયો હતો. એક્સરે સેન્ટરમાં નાગરિકોને ઓપીડી, ઇન્ડોર સર્વિસ, એક્સરે મશીન, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ અને ત્યારે વધુ એક સુવિધા લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આજે છાણી ખાતે જે સીએસસી સેન્ટર છે ત્યાં એક્સરે મશીનનું આજે કાર્યરત કર્યું છે. અગાઉ અમારી વિઝિટમાં અમને ધ્યાનમાં આવ્યું હતું કે આપણે એક્સરે મશીન શરૂ કરેલું છે. આપ જોઈ શકો છો કે મેયર શ્રી નિલેશભાઈ રાઠોડ
જ્યારથી પણ નિયુક્ત થયા છે ત્યારથી એમને આરોગ્યને પ્રાધાન્ય આપ્યું છે. અમારા અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ સતત માર્ગદર્શન આપી રહ્યા છે. આમ વડોદરાના આરોગ્યમય હવે મને ખૂબ સારું ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું છે કે આપણે જે શબ્દોમાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એવું કહીએ છીએ તો હવે રોગ રોકવા માટેની ક્ષમતા માટે વડોદરા અગ્રીમ સ્થાને છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં દબાણ હટાવવા જતા સ્થાનિકો અને કોર્પોરેશનની ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. દબાણ હટાવવા મામલે સ્થાનિકોએ જેસીબી નીચે સૂઈને વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં નબળી કામગીરી થઈ હોવા મામલે સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષોથી એસટી ડેપોની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો, તેમજ એસટી ડેપોનું જલ્દી લોકાર્પણ કરવામાં માંગ ઉઠી હતી. લોકો દ્વારા માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉપગ્રહ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. મહિલાઓને એસટી ઓબીસીને 10% ફાળવવાની હોય, જે 89 પરિપત્ર છે એ મુજબ એમને ફાળવણી કરવી જોઈએ. એ લોકોએ એ પણ કાંઈ કરેલ નથી. સુરેન્દ્રનગર એસટી ડેપો જે 10 વર્ષથી બની રહ્યું હતું તેમાં અમે જાત તપાસ કરતા ભ્રષ્ટાચાર થયેલો એવું દેખાઈ આવે છે. પ્રથમ દ્રષ્ટિએ એના માટે આજે જ અમે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપેલું છે. કલેક્ટર સાહેબ ખુદામાં રસ લઈને જાત તપાસ કરે અને ભ્રષ્ટાચાર ઉજાગર કરે એવી અમે વિનંતી કરે અને આવેદનપત્ર દેવા આવેલા. કેવા કેવા પ્રકારની ક્ષતિ માલુમ પડી? ત્યાં પેવર બ્લોકમાં જે લેવલિંગ કોઈ થયેલું નથી અને જે બાર ગેટ બનાવવા આવેલો છે એકદમ તકલાથી બનાવવા આવેલો છે. 8.88 કરોડના ખર્ચે જે બનાવવામાં આવેલો હતો એવો કોઈ ખર્ચો થયો દેખાતું નથી. હા, એના બદલી જોગવાઈ છે. સરકારશ્રીના પરિપત્ર અન્વયે જોગવાઈ છે અને પરિપત્ર અન્વયે 1969 પરિપત્ર છે, 1989 પરિપત્ર છે. આ પરિપત્રના અન્વયે 10% અનામત મળવી જોઈએ. અમદાવાદ શહેરમાં આજથી 6200 કેમેરા વડે વાહન ચાલકો ઉપર નજર રાખવામાં આવશે. અમદાવાદમાં આજથી 6200 કેમેરાથી ઈ ચલણ આપવામાં આવશે. હાલમાં માત્ર 3 ગુના સામે ઈ ચલણ મોકલવામાં આવતું હતું, પરંતુ હવેથી ટ્રાફિકના 16 નિયમ ભંગ બદલ ઈ ચલણ આપવામાં આવશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા લેવામાં આવશે, જેને લઈને કેન્દ્રો પર તૈયારીઓ ચાલી રહી છે. તો આ સાથે જ વિદ્યાર્થીઓને સેન્ટર પર પહોંચાડવા એસટી વિભાગ દ્વારા પણ વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં સરકાર સેન્ટર પર આવવા જવાના ખર્ચ પેટે ₹254 ચૂકવશે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 9 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે પરીક્ષાના દિવસે સામાન્ય મુસાફરોને હાલાકી પણ પડવાની શક્યતા છે અને જેના પગલે એસટી વિભાગ દ્વારા 4000થી વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવશે. જે કોઈ ઉમેદવારો છે તેને પોતાના પરીક્ષા સ્થળે, કારણ કે જિલ્લા ટુ જિલ્લા ટ્રાન્સફર થાય છે એવું નથી, ઘણા કિસ્સાઓની અંદર તો તાલુકા કક્ષાએ પણ મથક હોઈ શકે, તો એ જ રીતનું આયોજન કરાયું છે કે જો ઓડ પ્રકારના રૂટ હોય તો બને ત્યાં સુધી બસો એમને એ જ ડેપો ખાતે એમને પાછી પણ મળી જાય. અને માટે જ અમે અત્યારથી અમારી પાસે વ્યવસ્થિત પ્લાનિંગ થાય તો આપના માધ્યમથી તમામ ઉમેદવારોને પણ અપીલ કરીએ છીએ કે અમારી જે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ છે, મોબાઈલમાં પણ બધું ડેટા અવેલેબલ છે, તો એમનું જેટલા બુકિંગ આગોતરું કરાવી લેશે તેના માટે તરત જ અમે સહેલત આપી શકશું. જરૂર પડે તો અમે એક્સ્ટ્રા બસીસનું સંચાલન કરી શકશું. રાજ્ય સરકાર દ્વારા એક બાજુ વીજળીને બચાવવા માટે અનેક સૂચનો કરવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આવેલી પ્રાથમિક શાળામાં વીજળીનો મોટો વ્યય સામે આવ્યો. છોટાઉદેપુરની પ્રાથમિક શાળા શનિવારે બંધ થઈ હતી અને ત્યારથી જ લઈને સતત 2 દિવસ સુધી શાળાના 3 વર્ગના 12 પંખા લાઇટો સતત ચાલુ રહ્યા હતા. મહત્વનું છે કે આ ઘટનાના પગલે શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. શાળા બંધ કરાય ત્યારે વર્ગના દરવાજાને તાળા મરાય છે, તેમ છતાંય 3 વર્ગની અંદરના 12 પંખા અને ટ્યુબલાઇટ એલઈડી બલ્બ અંદર ચાલુ હતા, જે વર્ગની બારીમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. પાટણના સુજનીપુર ગામમાં બની કરુણ ઘટના, મહત્વના સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે. પાટણના સુજનીપુર ગામમાં એક કરુણ ઘટના બની, બાળકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સુજનીપુર ગામમાંથી પાણીના વોડામાં ડૂબી જતા
ત્રણ બાળકોના મોત નિપજ્યા છે. ત્રણ બાળકોના કરુણ મોત. ધોરણ 8 માં અભ્યાસ કરતા ત્રણ બાળકોના ડૂબી જવાના કારણે આ ઘટનામાં મોત થયા છે. પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા. તો ત્રણેય બાળકો ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યા છે. કરુણ ઘટના સામે આવી રહી છે. પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા. ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકોનું મોત. પરિવારમાં આક્રંદ ભર્યો માહોલ છવાયો છે. ધોરણ 8 માં અભ્યાસ કરતા ત્રણ બાળકોના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા છે. જોકે તેઓનું રેસ્ક્યુ કર્યું અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા અને હાલ તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાના હિતમાં રિબેટ યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત ઘરવેરા વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2023-24 ઘરવેરાના રિબેટ યોજના શરૂ કરવામાં આવી છે અને જેથી કરદાતા આ યોજનાનો પૂરેપૂરો લાભ મેળવી શકે. ભાવનગર મનપા દ્વારા રિબેટ યોજના ચાલુ. યોજના અંતર્ગત કરદાતાઓ લઈ શકશે પૂરો લાભ. રોકડ રકમ ભરીએ 10% સુધીનો લાભ મેળવી શકશે. મનપાની રિબેટ યોજનામાં 71,39,470 ની આવક. રવિવાર પણ કર્મચારીઓ ફરજ ઉપર હાજર. ભારતીય નાણાકીય વર્ષ 1 એપ્રિલ થી શરૂ થતો હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષ 2023-24 ના પ્રારંભથી જ ઘરવેરા રિબેટ યોજના અમલીત કરવામાં આવી ગઈ. નાણાકીય વર્ષના પ્રારંભે ઘરવેરામાં 5-12% રિબેટ કરદાતાઓને આપવામાં આવે છે ત્યારે 2 માસ સુધી ચાલનારા રિબેટ યોજનાનો લાભ તમામ કરદાતાને પૂરેપૂરા દિવસોમાં મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા રવિવારે પણ ઘરવેરા વિભાગ શરૂ રાખવામાં આવ્યો હતો જેનો લાભ કરદાતાઓએ લીધો હતો. તેમજ ઘરવેરો ભરવા જરૂરી છે કારણ કે મહાનગરપાલિકાની ઘરવેરા આવકથી શહેરના પ્રાથમિક સુવિધાનો વિકાસના કામો થઈ શકે. દર વર્ષની માફક એપ્રિલ માસ અને મે માસ માટે રિબેટ યોજના અમલમાં મૂકેલી છે જેમાં મિલકતવેરાનું તમામ ચૂકવણું એપ્રિલ માસમાં કરીએ થી 10% રિબેટ અને મે માસમાં કરીએ થી 5% રિબેટ મળવાપાત્ર છે. આ ઉપરાંત જે ઓનલાઈન માધ્યમથી કે કેશલેસ માધ્યમથી પોતાનો વેરો ભરપાઈ કરશે તેઓને ચાલુ વર્ષના બિલની રકમ ઉપર વધારાનું 2% રિબેટ એપ્રિલ માસ અને મે માસ દરમિયાન મળવાપાત્ર થશે. કોર્પોરેશનને અભિનંદન આપવા જોઈએ કે આજે જાહેર રજા હતી છતાં એમના કર્મચારીઓ સેવા આપે છે એટલે ખૂબ ખૂબ આભાર એમનો. મારું કહેવાનું એવું છે કે આજે રવિવાર અને જે વેરો ચાલુ થયો અને આજે બીજો દિવસ છે છતાં કર્મચારીઓ પોતા સરસ મજાની કામગીરી કરી રહ્યા છે અને લોકો બહોળી સંખ્યામાં એનો 10% રિબેટ ચાલુ છે એનો પણ લાભ લઈ રહ્યા છે. નવા નાણાકીય વર્ષ 2023-24 રિબેટ યોજનામાં એપ્રિલ અને મે રિબેટ યોજનામાં 2 માસ દરમિયાન 50% જેટલા કરદાતા રિબેટ યોજનાનો લાભ લેતા હોય છે ત્યારે રવિવારે પણ 5:30 સુધી મુખ્ય કચેરી શરૂ રાખતા શહેરના 1,764 કરદાતાઓ દ્વારા 71,39,470 જેટલું ચુકવણું કર્યું હતું તેમજ કર્મચારીઓને ધન્યવાદ કીધા હતા. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2023-24 વર્ષની જે ઘરવેરા છે રિબેટ સ્કીમ ચાલુ થઈ ગઈ છે. એપ્રિલ મહિનાથી જ આ સ્કીમ જે છે શરૂ થતી હોય છે. 2 મહિના પૂરતી આ સ્કીમ જે છે શરૂ હોય છે જેની અંદર એપ્રિલ માસની અંદર 10% તેમજ મે મહિનાની અંદર 5% અને ઓનલાઈન પેમેન્ટ કરવાથી 2% વધારાનું એટલે કહી શકાય કે 12% રિબેટ હાલ મળે છે. હાલ એટલે જોઈ શકે છે કે આજે રવિવાર હોવા છતાં પણ જે રીતના લોકોની ભીડ છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. મોટા ભાગે લોકો છે આજે રવિવારે પણ પોતાનું જે ફરજ છે ટેક્સ છે તે ભરવા આવી રહી છે પરંતુ સ્થાનિક લોકોની જે રીતના માંગણી છે મોટા પ્રમાણમાં કે મોટા પ્રમાણની અંદર ટેક્સ તો ભરી રહી છે. ગત વર્ષની વાત કરીએ તો 140 કરોડ જેટલો મહાનગરપાલિકાએ ટેક્સ ઉઘરાયો છે પરંતુ જે પ્રાથમિક સુવિધા છે તેની અંદર ક્યાંક ને ક્યાંક તમામ જનતાને છે તે કચવાટ જોવા મળી રહ્યું છે. રોડ રસ્તાની જે વાત કરીએ તો રોડ રસ્તાને લઈને પણ ઘણી જગ્યાએ જે બીસમાં રોડ બન્યા છે ઘણી જગ્યાએ ડ્રેનેજના પણ પ્રશ્ન છે કે આવા અસંખ્ય પ્રશ્ન છે ત્યારે લોકોની પણ માંગણી છે કે ટેક્સ ભરે છે ત્યારે એને યોગ્ય છે પ્રાથમિક સુવિધા મળે તે પણ મળવી જોઈએ. ત્યારે જોવાનું રહ્યું કે આ વર્ષે જે રીતના ટેક્સની ઉઘરાણી કરી રહી છે તંત્ર દ્વારા 50% કહી શકાય તો 2 માસની અંદર જે રિકવરી છે તે પૂરી કરવામાં આવશે પરંતુ લોકોની પ્રશ્ન છે લોકોની સમસ્યા જે છે પ્રાથમિક સુવિધા છે તે મળશે ક્યારે એ મુખ્ય જાણવાનું રહ્યું.
જૂનાગઢ મનપામાં 44 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. કર્મચારીઓ હંગામી ધોરણે ફરજ બજાવતા હતા, જ્યારે છૂટા કરાયેલા 44 કર્મચારીમાંથી 12 ઇજનેરોનો સમાવેશ થાય છે, તેમજ 11 ફાયરમેનને પણ છૂટા કરવામાં આવ્યા છે. 31 માર્ચના રોજ કર્મચારીઓની મુદત પૂર્ણ થઈ જતા તેઓને છૂટા કરવામાં આવ્યા હતા. કર્મચારીઓને છૂટા કરાતા શહેરના વિકાસના અનેક કામો ટલ્લે ચડશે. રાજ્યમાં આગામી 5, 6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. આ બાબતે હવામાન વિભાગના ડિરેક્ટર મનુરમા મોહંતીએ જણાવ્યું હતું કે 4 તારીખે રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી, પરંતુ અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ત્યારે 5, 6 અને 7 તારીખે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા તેમજ બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. 7 તારીખે સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને કચ્છમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. વધુ એક સિસ્ટમ રાજસ્થાનમાં સક્રિય થતા વરસાદ પડે તેવી શક્યતા. હાલમાં ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાન જે હોવું જોઈએ તેનાથી 2 થી 3 ડિગ્રી ઓછું છે, અને હજુ પણ ગુજરાતમાં તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો ઘટાડો થઈ શકે છે. अगले 2 दिन में यानी 3 और 4 अप्रैल को बारिश होने का कोई संभावना नहीं है, लेकिन कहीं कहीं जगह में 1-2 हफ्ता क्लाउड मिल सकता है. लेकिन 5, 6 और 7 तारीख को गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में आइसोलेटेड प्लेसेस में लाइट रेन हो सकता है, उसका साथ साथ थंडरस्टॉर्म लाइट. બનાસકાંઠાના ડીસામાં ખેડૂતો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. તમાકુમાં ભાવ ન મળતા ખેડૂતોએ માર્કેટયાર્ડ કચેરીનો ઘેરાવો કર્યો. ખેડૂતોએ હરાજી અટકાવી સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. હરાજી 1000ના ભાવ સાથે શરૂ કરવાની માંગ પણ ઉઠવા પામી હતી. બનાસકાંઠામાં લાકડી અને થરાદ પંથકને જોડતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા 15 એપ્રિલ સુધી કેનાલમાં પાણી ચાલુ રહેશે તેવું કહેવામાં આવ્યું, પરંતુ 1 એપ્રિલથી જ તંત્રએ કેનાલમાં પાણી બંધ કર્યું, અને તેવામાં જો પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા 5 એપ્રિલે દિયોદરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વાગે અમે હજારો ખેડૂતો નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદન પત્ર આપવાના છે, કારણ કે સુજલામ સુફલામ બંધ કરેલી છે, એને લીધે તળાવોમાં અને સુજલામ સુફલામાં પાણી મળતું નથી. અત્યારે અમારો પાક નિષ્ફળ જાયરો છે, એટલે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશનથી 5-5 પંપિંગ સ્ટેશન ચાલુ કરે એવી મારી માગણી છે. જો કરવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર બનાસકાંઠાના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. જય જવાન, જય કિસાન. અત્યારે સુજલામ સુફલામ બંધ થવાના કારણે અત્યારે હાલ મોટે પાયે બનાસકાંઠાના ખેડૂતોને નુકસાન થઈ શકે એવી પરિસ્થિતિ છે. અમારો પાક વાયેલો છે. અત્યારે હાલ અમારા વાવેતર કર્યું છે બાજરીનું અને ઘાસચારાનું, એ પણ સુકાઈ રહ્યો છે, એટલે તાત્કાલિક સરકાર ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે. જય જવાન, જય કિસાન. અમદાવાદના શિવાનંદ આશ્રમમાં હિન્દુ ધર્મ આચાર્ય સભાની આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ આરએસએસના વડા મોહન ભાગવત પણ હાજરી આપશે. જૂની પરંપરા, સનાતન ધર્મ અને સંસ્કૃતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ તકે પીઠાધીશ અને મહામંડલેશ્વર પણ હાજરી આપશે. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પોલીસ દ્વારા G20 ઇવેન્ટ જાગૃતિ ઝુંબેશ હેઠળ પાલીતાણા ખાતે સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. DYSP મિહિર બારિયા દ્વારા સાયકલ રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું. આ સાયકલ રેલી રૂરલ પોલીસ સ્ટેશનથી શરૂ થઈને શહેરમાં ફરી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.
આ વર્ષે ભારત દેશને G20 દેશોના સમૂહમાં અધ્યક્ષા મળી છે, જે ભારત દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. અને આ ગૌરવપૂર્ણ બાબતની જાણકારી દેશના તમામે તમામ યુવાનોને મળે તેમજ સામાન્ય નાગરિકોને મળે તે બાબતે લોકોને જાગૃતિ લાવવા માટે અને ગુજરાત પોલીસ દ્વારા એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ ચેન્જ બાબતે પણ લોકોમાં જાગૃતિ આવે એ માટે બાઇસિકલ રેલીનું આયોજન પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન અને પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે. અમદાવાદમાં આવેલા ખાડિયા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવક યશ પટેલની યુએસ આર્મી ઓફિસર તરીકે પસંદગી થઈ છે. 28 વર્ષનો યશ અત્યારે હાલ અમેરિકામાં છે, જ્યારે તેના પરિવારમાં કુલ 5 સભ્યો છે જેઓ હાલ ખાડિયામાં રહે છે. યશને નાનપણથી જ કંઈક અલગ કરવું હતું અને તેથી જ યશે અમદાવાદની મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં 12 ધોરણ સુધી અભ્યાસ અને ગાંધીનગરમાં આવેલ PDPU કોલેજમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી હાંસલ કરી, જે બાદ યશ વર્ષ 2016માં યશનું વિદેશ જવાનું સપનું પૂર્ણ થયું અને તેને યુએસમાં અભ્યાસ શરૂ કર્યો. અમેરિકામાં તે સેટલ થઈ ગ્રેજ્યુએશન કાર્ય બાદ બોસ્ટન MA પોલિટિકલ સાયન્સની માસ્ટરની ડિગ્રી હાંસલ કરી હતી. સાથે જ તેણે ડિફેન્સની ટ્રેનિંગ લેવાનું પણ શરૂ કર્યું. ડિફેન્સની ટ્રેનિંગ બાદ તેને યુએસ આર્મીમાં પસંદગી થઈ અને આ વાત સમગ્ર ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે. અત્યારે હાલ યશ પટેલ અમેરિકામાં પોલીસ ઓફિસર ઓફ MPDC ઓફિસર તરીકે કાર્યરત થશે. બાળપણથી એકદમ ધૂની મગજનો હતો. આમ પહેલાં તો એ બહુ હાઈપર હતો, પણ પછી જેમ જેમ મોટો થતો ગયો એમ એમ એનો ડિસિપ્લિન ને બધી આવતી. એને તો માસ્ટર્સ કરવો હતું. માસ્ટર્સ કર્યા પછી એકદમ જ એ કહે છે કે મારે આર્મીમાં જવું છે, અને પછી આર્મીમાં ગયો. એ પહેલાં તો અમે લોકો એને એવું કીધું કે ભાઈ આર્મીમાં આપણા ફેમિલીમાંથી તો કોઈ આવું છે નહીં, અને એકનો એક સન હતો એટલે થોડુંક એમ લાગ્યું, પણ પછી એને નક્કી કરી લેતું હતું એટલે અમે એની સાથે સંમત થઈ ગયા. અમારા માટે આનંદ અને ગર્વની લાગણી છે કે અમારો દીકરો વિદેશની ધરતી પર ભારત દેશનું નામ રોશન કરી રહ્યો છે, ખાડિયાનું ગૌરવ વધારી રહ્યો છે, જે અમારા માટે પ્રેરણાદાયક છે. અને અમે પરમગુરુ પરમાત્માને કે વધુ ને વધુ વિદેશની ભૂમિ પર એની યશ એની યશોગાથા વધારે એવી અમારી શુભેચ્છા છે એના માટે. મંતવ્ય ન્યૂઝના પરિવારના દરેક સદસ્યો 5 જૂનથી સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણ કરશે. તમે પણ આ મહાઅભિયાનમાં જોડાઓ અને ગુજરાતને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ બનાવો. ચાલો વૃક્ષો વાવીએ, પર્યાવરણનું જતન કરીએ. હાલ સમાચારોમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.